गुड मॉर्निंग एवरीवन। आज है 24 अप्रैल 2023। मार्केट आउटलुक जोइए तो भारतीय बाजारों गया सप्ताह में थोड़ू पॉजिटिव टू फ्लैट बंद रह्या हता। ओवरऑल जे रीते इन्फ्लेशननी वातो चाली रही छे, आईटी कंपनीजना जे नंबर आव्या भारतीय बाजारों में, तो इन्फोसिसनु रिजल्ट खराब आव्यु, जेनी इम्पेक्ट इवन टीसीएसनु रिजल्ट पण ओके ओके आव्यु, तो जेनाथी घणो मोटो एक कड़ाको इन्फोसिस अने मेजर आईटी कंपनीज़ में जोवा मळ्यो हतो। परंतु एनी सामे मास्टेक जे आईटी मिड कैप कंपनी छे एना रिजल्ट सारा हता, तो खूब सारो एवो प्राइस उछाड़ो मास्टेक जेवी कंपनी में जोवा मळ्यो हतो। ओवरऑल अर्निंग सीजन चाली रही छे। रिलायंस इंडस्ट्रीनु रिजल्ट गया सप्ताहमां आव्यु। कॉन्सोलिडेटेड क्वार्टर एंड क्वार्टर बेसिस पर रिलायंसनु रेवन्यू 1.91% घटीने आव्यु हतु, परंतु एनी सामे इबिट्टा 9% वध्यो हतो। मार्जिन पण खूब सारा सुधारी रह्या छे अने नेट प्रॉफिट 19% वधीने 21,327 करोड़ नेट प्रॉफिट रिलायंस इंडस्ट्रीनो रह्यो छे, जे एस्टिमेट करता खूब सारो रह्यो छे। रिलायंस रिटेलनो नेट प्रॉफिट 12% वधीने 2,415 करोड़ रह्यो छे। रिलायंस जियोनो नेट प्रॉफिट 1.68% वधीने 4,716 करोड़ रह्यो छे। ओवरऑल रिलायंस ग्रुप ऑफ इंडस्ट्री द्वारा खूब सारा रिजल्ट पोस्ट करवामां आव्या छे। तेजस नेटवर्कनी रेवन्यू 136% वधीने 299 करोड़ थई छे। इवन एनी जे लॉस छे, जे 49 करोड़ हती, એ ઘટીને 11 કરોડ થઈ છે। યસ બેંકનું રિઝલ્ટ પણ એકંદરે નો નેટ પ્રોફિટ 202 કરોડ આવ્યો છે, જે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં 367 કરોડ હતો। ગ્રોસ નેટ એનપીએનો ઘટ્યો છે। આઈસીઆઈસીઆઈ બેંકના રિઝલ્ટ ખૂબ સરસ આવ્યા છે। નેટ પ્રોફિટ 9,121 કરોડ આવ્યો છે, જે યર ઓન યર બેઝિસ પર ગયા વર્ષે 7,019 કરોડ હતો। કંપનીનો ઓવરઓલ ગ્રોસ એનપીએ ઘટ્યો છે, નેટ એનપીએ ઘટ્યો છે, અને બેંક 25,000 કરોડ રેઇઝ કરશે થ્રુ એનસીડી। આજે જે કંપનીના રિઝલ્ટ આવવાના છે એમાં ઇન્ડસઇન્ડ બેંક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, બેંક ઓફ મહારાષ્ટ્ર, મહિન્દ્રા લોજિસ્ટિક જેવી કંપનીનો સમાવેશ થાય છે। એચડીએફસી બેંક અને એચડીએફસી એએમસીમાં જે ન્યૂઝ આવ્યા છે પ્રમાણે આરબીઆઈએ ઘણા બધા ક્લેરિફિકેશન્સ એચડીએફસી લિમિટેડનું એચડીએફસી બેંકમાં જે મર્જર થવાનું છે એને લઈને મળ્યા છે। સેમ એચડીએફસી અસેટ મેનેજમેન્ટ કંપનીમાં પણ તો મર્જરના ઓલમોસ્ટ અપ્રુવલ આવી ગયા છે। બહુ જલ્દી નજીકના સમયમાં એચડીએફસી લિમિટેડ એચડીએફસી બેંકમાં મર્જ થઈ જશે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસે 682 કરોડ રૂપીઝ રેઇઝ કર્યા છે થ્રુ એનસીડી ઓન અ પ્રાઇવેટ પ્લેસમેન્ટ બેઝિસ। મારુતિ સુઝુકીમાં જે ન્યૂઝ છે પ્રમાણે કંપનીએ 7,213 બલેનો આરએસ મોડલ છે જે 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2019 27 ઓક્ટોબર 2016થી 1 નવેમ્બર 2019 સુધીમાં મેન્યુફેક્ચર કરવામાં આવ્યા હતા એને રિકોલ કર્યા છે, કારણ કે એની અંદર પોસિબલ ડિફેક્ટ, એનું જે વેક્યુમ પંપ જે હોય છે જે બ્રેકિંગ ફંક્શનમાં કામ આવતું હોય છે અને એ રિપ્લેસ કરી આપ્યા છે। ઓવરઓલ અર્નિંગ સિઝન ચાલી રહી છે, તો ખાસ એ જોવાનું રહેશે કે દરેક કંપનીના રિઝલ્ટ કેવા રહે છે, અને આની સાથે જ હું આ વીક માટેનું માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું। થેન્ક યુ।